કડોદરા નગરપાલિકા ખાતે વેક્સિનેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 45 વર્ષ ઉપરના લોકોને ઉત્સાહ સાથે વેક્સિનેશન કરાવ્યું હતું। કોરોનાની મહામારી વચ્ચે આશીર્વાદરૂપ રીતે વેક્સિનેશન કરવામાં આવે અને સરકાર દ્વારા પ્રથમ 45 વર્ષ ઉપરના લોકોને વેક્સિનેશન આપી હતી અને હાલ અવિરત રૂપે વેક્સિનેશન આપવામાં આવી રહ્યું છે। ત્યારે સુરત જિલ્લાના કડોદરા નગર કોરોના મુક્ત નગર બને એ હેતુથી નગરપાલિકા ખાતે વેક્સિનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં 45 વર્ષ ઉપરના લોકોને વેક્સિનેશન મુકાવી હતી। બે દિવસ અગાઉ કડોદરા નગરપાલિકા ખાતે આરોગ્ય વિભાગની સમિતિ બનતાની સાથે જ કડોદરા નગરપાલિકાએ કડોદરાવાસીના સ્વાસ્થ્યની ચિંતા કરતા આરોગ્ય ચેરમેન રાજનભાઈ સિદ્દીકીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથે સાથ રવિવાર છતાં કડોદરા નગરપાલિકાના કર્મચારીઓ સેવાભાવ રૂપે હાજર રહીને તમામ મોટી સંખ્યામાં હાજર રહેલા કડોદરાવાસીઓને વેક્સિનેશન કરાવ્યું હતું। આ અંતર્ગત કડોદરા નગરપાલિકાના પ્રમુખ કલ્પેશ ટેલર તેમજ ઉપપ્રમુખ સંતોષબેન યાદવ અને કારોબારી અધ્યક્ષ અંકુરભાઈ દેસાઈ હાજર હતા। સાથોસાથ કડોદરા પીએચસી સેન્ટરના કર્મચારીઓ દ્વારા 300 જેટલી વેક્સિનેશન કરવામાં આવ્યું હતું। હું રાજનભાઈ સિદ્દીકી, કડોદરા નગરપાલિકા આરોગ્ય ખાતા સમિતિ ચેરમેન, આરોગ્ય સમિતિ ચેરમેન, આજે અમે કોવિડ-19 વેક્સિનનો પ્રોગ્રામ રાખવામાં આવેલું છે। લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। 45 વર્ષના ઉપરના બીજા ડોઝનું વેક્સિન મૂકતા જાય છે ને કડોદરામાં કોઈ પણ વ્યક્તિ વેક્સિનથી બાકી નહીં રહી જાય એ દિશામાં અમે કામ કરતા છે ને ઇમ્યુનિટી પાવર બઢે લોકોના એના માટે ઉકાળાનો પ્રોગ્રામ નગરપાલિકામાં રાખવામાં આવેલા છે, તેવા લોકોને પીવડાવતા છે ને કડોદરા કોરોના મુક્ત થાય એ દિશામાં અમારી નગરપાલિકા